કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ સુ ધ લર્નિંગ આપ આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આજે આપણે કોર્પોરેટ અકાઉન્ટમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એપ્રિલ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલા પેપરનું સોલ્યુશન કરીશું અને એમાં આજે આપણે પ્રેફરન્સર પરત કરવાનો જે દાખલો છે એનું આપણે સોલ્યુશન કરવાના છે તો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ તો એમાં જુઓ સ્ટુડન્ટ રૂપાલી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજનું પાકું સરયું નીચે મુજબ છે એમાં ઇક્વિટી અને જવાબદારી આપી દીધેલી છે એમાં આપણે જોઈએ તો સ્ટુડન્ટ અહીંયા શેર મૂડીમાં તમને સત્યાવીસો ઇક્વિટી શેર આપેલા છે અને પંદરસોના પ્રેફરન્સ પંદરસો પ્રેફરન્સ શેર આપેલા છે પછી સામાન્ય સામાન્ય અનામત છે જામીનગીરી પ્રીમિયમ છે નવ ટકાના ડિબેન્ચર છે લેણદારો છે જમીન મકાન ફર્નિચર યંત્રો સ્ટોક દેવાદારો લેણીમૂડી બેંક છે હવે આપણે હવાલા વાંચવાના બરાબર તો પહેલાં નંબરના હવાલામાં તમને કીધું છે કે પ્રેફરન્સ શેર પાંચ ટકા પ્રીમિયમે પરત કરવા ચાલો પ્રેફરન્સ સર પરત કરવાના છે સ્ટુડન્ટ મેં તમને શીખવાડેલું કે દાખલો કઈ રીતે ગણવાનો તો સ્ટુડન્ટ જ્યારે પણ આ ટાઈપનો દાખલો હોય તો સૌથી પહેલાં તમારે ગણતરી કરવાની સ્ટુડન્ટ અને ગણતરી કઈ ટાઈપની કરવાની તો સૌથી પહેલાં તમારે લખી લેવાનું પ્રેફરેન શેરમૂડી પ્રેફરન્સ શેર મૂડી તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી પરત કરવાની છે તમારે તો કેટલા પ્રેફરન્સ શેર પરત કરવાના છે પંદરસો એક શેર કેટલા રૂપિયાનો છે સો તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ કે પંદરસો શેર આપણે પરત કરવાના છે અને એક શેર સો રૂપિયાનો છે તો પંદરસો ગુણ્યા સો એટલે એક લાખ અને પચાસ હજારના પ્રેફરન્સ શેર આપણે પાછા આપવાના છે બરાબર છે અને પરંતુ એ જે પ્રેફરન્સ શેર છે કેવી રીતે એને કહેવાશે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ તો એ પ્રીમિયમ જે છે પ્રીમિયમ કેટલા ટકા છે તો કે પાંચ ટકા તો એક લાખ પચાસ હજારના પાંચ ટકા આપણે કરીએ તો એક લાખ પચાસ હજારના પાંચ ટકા થશે સાત હજાર પાંચસો એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ટોટલ ટોટલ આપણે એક લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા પરત કરવાના છે તો આ રૂપિયા આપણે કોને પરત કરવાના તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને તો અહીંયા લખી દેવાનું પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે બરાબર છે એનો મતલબ એવો થયો સ્ટુડન્ટ કે આપણે ટોટલ એક લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા પાછા આપવાના છે તો આપણે સૌથી પહેલાં એની શું કરવી પડશે સ્ટુડન્ટ જોગવાઈ તો તમને ખબર જ હશે સ્ટુડન્ટ જોગવાઈ આપણે કઈ રીતે કરવાની તો સ્ટુડન્ટ આપણે જોગવાઈ આ રીતે કરીએ છીએ તો કે આ એક લાખ સત્તાવન હજાર પાંચસો છે એમાંથી ઇક્વિટી શેર મૂડીની જોગવાઈ કેટલા રૂપિયાની કરવાની તો ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી કેટલી છે એક લાખ પચાસ હજાર એની જોગવાઈ આ બાજુ કરીશું આપણે અને બીજું શું છે પ્રેફરેન્સ શેર પરત પ્રીમિયમ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ તો સ્ટુડન્ટ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરવાની છે સાત હજાર પાંચસો તો સ્ટુડન્ટ આ જે ઇક્વિટી શેર જે છે એક લાખ પચાસ હજાર એની જોગવાઈ બે રીતે થાય એની જોગવાઈ કેટલી રીતે થાય બે રીતે થાય એક આ બાજુ એક નફામાંથી એક સામાથી નફામાંથી અને બીજું નવા શેરમાંથી નવા આપણે એક લાખ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરવાની છે એ નફામાંથી કરવાની છે કે નવા શહેરમાંથી કરવાની એ આપણને ખબર નથી તો એના માટે આપણે આગળ દાખલો વાંચીશું એટલે ખબર પડે તો સ્ટુડન્ટ અહીંયા તમને એવું કીધું છે કે એક લાખ દસ હજારનું એક યંત્ર એક લાખ હજારમાં વેચી દીધું બરાબર એનું પછી કરીશું ઉપરના ફેરફારો કર્યા બાદ રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસોની બેંક શિલ્લક રાખવા માટે જરૂરી ઇક્વિટી શેર દસ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમારા દાખલામાં આવો કોઈ હવાલ આપ્યો હોય જો બેંક શિલ્લક રાખવા માટે આવો આવું કીધું હોય તમને શું કીધું જો ફરી વાર કહો ઉપરના ફેરફારો કર્યા બાદ એક લાખ ત્રીસ હજારની બેંક શિલ્લક રાખવા માટે જરૂરી ઇક્વિટી શેર દસ ટકા પ્રીમિયમે બહાર પાડવાના છે સ્ટુડન્ટ તમે આનો મતલબ થાય તમને આખરની બેંક શિલ્લક આપી દીધી સ્ટુડન્ટ આવો જ્યારે પણ દાખલો હોય તો બેંક ખાતું બનાવી દેવાનું જો હું બનાવ્યા પૂછું તમને બેંક ખાતું તો આપણે બેંક ખાતું બનાવીએ તો કેવી રીતે બનશે બેંક ખાતું તો બેંક ખાતું બનાવી દેવાનું આ બાજુ જમા લખી દેવાનું આ બાજુ ઉધાર લખી દેવાનો આ બાજુ સૌથી પહેલાં બાકી આગળ લાવ્યા શરૂઆતની બાકી લખી દેવાની બાકી આગળ લાવ્યા શરૂની બાકી તો શરૂની બાકી તમારા દાખલામાં આપી દીધી હશે બેંક શિલ્લક નીકળી છે એક લાખ વીસ હજાર અને જમા બાજુ એ જ રીતે લખી દેવાનું બાકી આગળ લઈ ગયા કઈ બાકી લખવાની આખરની આખરની એટલે તમારા હવાલામાં જે આપી હોય તે ઉપરના ફેરફારો કર્યા બાદ એક લાખ ત્રીસ હજાર પાંચસોની ની બેંક શિલ્લક રાખવાની છે એક લાખ ત્રીસ હજાર પાંચસોની ની બેંક શિલ્લક રાખવાની છે બરાબર છે હવે જુઓ હવાલો વાંચો શું કર્યું છે પ્રેફરન્સ શેર આપણે પરત કરવાના તો પ્રેફરન્સ શેર કેટલા પરત કરવાના છે એક લાખ સત્તાવન હજાર પાંચસો એટલે આપણી પાસેથી બેંક શિલ્લક જશે તો જમા બાજુ આપણે લખવાના એક લાખ સત્તાવન હજાર પાંચસો આ કોને પૈસા પરત કરવાના પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને એક લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા આપણે ચૂકવવાના છે એટલે આપણા ધંધામાંથી રોકડ જાય જાય તો જમા બાજુ પછી જો આ પતી ગયો પછી એક લાખ દસ હજારનો એક યંત્ર કેટલામાં વેચી દીધું એક લાખ સાઈઠ હજાર મને કો સ્ટુડન્ટ એક લાખ સાહીઠ હજાર રૂપિયામાં તમે યંત્ર વેચો તો તમારી પાસે રોકડ આવે કે રોકડ જાય તો કે સર સિમ્પલ વસ્તુ છે રોકડ આવે આવે તો કઈ બાજુ લખવાનો ઉધાર બાજુ એક લાખ સાહીઠ હજાર તો શું વેચ્યું આપણે તો કે યંત્ર

ડિવેન્ચર હોલ્ડરો ખાતે જાય તો જમા બાજુ ડિબેન્ચર હોલ્ડરો ખાતે સ્ટુડન્ટ મારી વાત ખબર પડે છે આ ડિબેન્ચર હોલ્ડરોની રકમ બેંક ખાતાની જમા બાજુ કેમ લખી કારણ કે આપણે ડિબેન્ચરના પૈસા આપવાના છે આપણે પૈસા આપીએ એટલે આપણી પાસેથી રોકડ કે બેંક જાય જાય તો જમા બાજુ ડિવેન્ચર કેટલાના છે તો કે ડિબેન્ચર બે લાખ રૂપિયાના છે પણ બે લાખ રૂપિયા તો આપવાના જ છે સાથે સાથે છ ટકાનું પ્રીમિયમ પણ આપવાનું છે તો અહીં થશે બે લાખ અને બાર હજાર તો સ્ટુડન્ટ હવે આપણે ટોટલ કરીએ તો કેટલા થશે જો જમા બાજુ એક લાખ સત્તાવન હજાર પાંચસો વધતાં બે લાખ બાર હજાર એક લાખ ત્રીસ હજાર પાંચસો તો સ્ટુડન્ટ અહીંયા ટોટલ પાંચ લાખ રૂપિયા થાય ટોટલ તો આ બાજુ પાંચ લાખ રૂપિયાનું ટોટલ થયું તો આ બાજુ પણ પાંચ લાખ રૂપિયાનું ટોટલ થવું જોઈએ એમાંથી આપણે માઇનસ કરીએ એક લાખ વીસ હજાર માઇનસ એક લાખ હજાર તો સ્ટુડન્ટ અહીંયા તમને મળી જાય કેટલા બે લાખ વીસ હજાર તો બે લાખ વીસ હજાર એ તમને શું મળ્યું સ્ટુડન્ટ ડિફરન્સ મળ્યો આ બે લાખ વીસ હજારનો મતલબ એવો થાય કે આ બે લાખ વીસ હજારના આપણે ઇક્વિટી શેર બહાર પાડ્યા છે અહીંયા કીધેલું છે જુઓ સ્ટુડન્ટ અહીંયા તમને કીધેલું છે કે માટે એક લાખ ત્રીસ હજાર પાંચસોની બેંક શિલ્લક રાખવા માટે જો તમારે આટલી બેંક શિલ્લક રાખવી હોય તો જરૂરી ઇક્વિટી શેર દસ ટકા પ્રીમિયમે બહાર પાડવાના એનો મતલબ કે આ સાના શેર પૈસા છે ઇક્વિટી શેરના તો અહીંયા લખવાનું ઇક્વિટી શેર મૂડી પણ આ જે બે લાખ વીસ હજાર જે છે એ રકમ કેવી હશે પ્રીમિયમ સહિતની હશે પ્રીમિયમ સહિતની બોલો ખબર પડી કે ના ખબર પડી બરાબર છે તો હવે તમારે એ નક્કી કરવાનું કે નવા કેટલા શેર બહાર પડ્યા હશે તો નવા ઇક્વિટી શેરની સંખ્યા નવા ઇક્વિટી શેરની સંખ્યા તો નવા કેટલા ઇક્વિટી શેર બહાર પડ્યા હશે તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો બે લાખ વીસ હજારના ઇક્વિટી શેર હતા એક ઇક્વિટી શેર કેટલા રૂપિયાનો હતો એક ઇક્વિટી શેર સો રૂપિયાનો છે અને કેટલાના પ્રીમિયમે બહાર પડ્યા દસ એટલે આ સો રૂપિયાનો એક ઇક્વિટી શેર એના દસ ટકા પ્રીમિયમ એટલે એકસો દસ રૂપિયાનો એક શેર થયો તો કરો સ્ટુડન્ટ કેટલા થશે બે લાખ વીસ હજાર ભાગ્યા એકસો ને દસ તો સ્ટુડન્ટ બે હજાર ઇક્વિટી શેર બહાર પડ્યા કેટલા બે હજાર ઇક્વિટી શેર બરાબર ખબર પડી જ કે નહીં ખબર પડતી તો કે હશે ખબર પડી ગઈ તો સ્ટુડન્ટ હવે અહીંયા ધ્યાન આપો તો કે અહીંયા જે નવા ઇક્વિટી શેર બહાર પડ્યા એ નવા ઇક્વિટી શેર કેટલા બહાર પડ્યા તો કે બે હજાર ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેર મૂડી કેટલા ઇક્વિટી શેર બહાર પાડ્યા તો કે બે હજાર શેર બહાર પડ્યા બે હજાર શેર બહાર પડ્યા એક શેર સો રૂપિયાનો એટલે બે લાખના નવા શેર બહાર પડ્યા કેટલાના બે લાખના અને દસ રૂપિયા પ્રીમિયમના તો જામીનગીરી પ્રીમિયમ

હું ફોન કરું પછી જો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો અહીંયા ધ્યાન આપજો આપણે જે પ્રેફરન્સ શેર મૂડી જે પરત કરવાની છે એક લાખ પચાસ હજારની પરત કરવાની છે તો એક લાખ પચાસ હજાર રૂપિયા આપણે જોગવાઈ કરવાની હતી પણ એમાંથી તો આપણે બે લાખ રૂપિયાના તો શેર જ બહાર પાડી દીધા તો એનો મતલબ કે આજે એક લાખ પચાસ હજારની જોગવાઈ આપણે નવા શેરમાંથી કરી દીધી તો હવે નફામાંથી એની જોગવાઈ કરવાની કોઈ જરૂર નથી હવે શું કરવાનું પ્રે આ પ્રેફરન્સ સર પરત પ્રીમિયમ છે કેટલું છે સાત હજાર પાંચસો તો આની જોગવાઈ કરવી પડશે તો પ્રેફરન્સ સર પરત પ્રીમિયમની જોગવાઈ શામાંથી થાય તો જામીનગીરી પ્રીમિયમમાંથી થાય તો જામીનગીરી પ્રીમિયમમાં પચાસ હજાર છે તો અહીંયા લખી નાખવાનું જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીન અહીં સાત હજાર પાંચસો છે તો અહીં સાત હજાર પાંચસો અને હવે સ્ટુડન્ટ તમારે આમ નોંધ બનાવવાની તો જો આપણે આમ નોંધ બનાવીએ સ્ટુડન્ટ જો તમને આમ નોંધ બનાવતા ના આવડતું હોય તો શોર્ટકટ કઢો આ ગણતરી કરી દેવાની અને કરવાનું ઉધાર અને કરવાનું ઉધાર અને કરવાનું જમા આપેલી એમના તો અહીં કરવાનું લખવાનું રિડિમેબલ પ્રેફરન્સ શેર રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર એક લાખ પચાસ હજાર પછી લખવાનું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર સાત હજાર પાંચસો તે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા એક લાખ સત્તાવન હજાર પાંચસો ચાલો પછી બીજા નંબરની આમનો પછી બીજા નંબરની આમ નોંધ અહીંયા બનાવો પણ અહીંયા તો કશું છે જ નહીં એટલે ડાયરેક્ટ આ નવા શેર બહાર પડ્યા નવા શેર બહાર પાડીએ સ્ટુડન્ટ તો નવા શેર બહાર પાડે તો આ બંનેનું ટોટલ કેટલું થાય બે લાખ વીસ હજાર આટલા રૂપિયાની બેંક આપણી પાસે આવી હશે તો આપણી આમનોદ બને સ્ટુડન્ટ જો આને કરી દેવાનો ઉધાર આને કરી દેવાનો જમા અને કરી દેવાનો જમા તો અહીંયા તમારી આમ નોંધ બને બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા આવ્યા બે લાખ વીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા બે લાખ તે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કેટલા વીસ હજાર

કેટલા સાત હજાર પાંચસો હવે શું કરવાનું ચોથા નંબરની આમનોનમાં ચોથા નંબરની આમનોનમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે નાણાં ચૂકવી દેવાના હવે પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરો લાભ લેનાર કહેવાય તો પ્રેફરન્સ શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે ઉધાર એક લાખ સત્તાવન હજાર પાંચસો તે બેંક ખાતે જમા તે બેંક ખાતે જમા એક લાખ સત્તાવન હજાર

યંત્ર કેલા રૂપિયાનો ગયું એક લાખ દસ હજાર રૂપિયાનો તે કેટલા રૂપિયાનો નફો થયો નફા નુકસાન ખાતે પચાસ હજાર ભાઈ નફા નુકસાન ખાતે પચાસ હજાર આ તમને ખબર પડી અલ સિમ્પલ વસ્તુ છે જો અહીંયા ધ્યાન આપો યંત્ર હતું એક લાખ દસ હજારનું તમે વેચ્યું એક લાખ સાહીઠ હજાર એટલે એક લાખ દસ હજારનું યંત્ર એક લાખ સાહીઠ હજારમાં વેચો તો પચાસ હજારનો નફો ના થાય થાય કે નહીં થાય સર તો આપણે આમનું શું બનાવવાનું એક લાખ સાહીઠ હજાર આવ્યા તો બેંક ખાતે ઉધાર એક લાખ સાહીઠ હજાર આવ્યા એના બદલામાં યંત્ર કેલાનું ગયું એક લાખ દસ હજાર બરાબર છે તો બાકી પચાસ હજાર આપણને શું થઈ ગયો નફો ચાલો પછી આ પણ થઈ ગયો પછી જો જૂના ત્રણ ઇક્વિટી શેર શેર શેરડી રૂપિયા એક શેર બોનસ થઈ ત્રણના બદલામાં એક બોનસ શેર આપવાનો છે સ્ટુડન્ટ તો શેર કેટલા હોય બોલો તો શેર કેટલા હોય ત્રણ તો એના બદલામાં તમારે શું આપવાનો છે બોનસ શેર તો બોનસ શેર કેટલા આપવાના છે બોલો તો એક જૂના શેર હા તો જૂના કેટલા હતા ઇક્વિટી શેર જુઓ સત્યાવીસો શેર હતા તો સત્યાવીસો શેરના બદલામાં કેટલા શેર બોનસમાં આપવાના તો અહીંયા તમારે કરવાના સત્યાવીસો ગુણ્યા એક છેદમાં કેટલા ત્રણ તો નવસો શેર આવશે આ નવસો શેર આપણે કેવી રીતે આપવાના છે બોનસમાં સ્ટુડન્ટ બોનસની આમ નોંધ કેટલી બનાવવાની બે બોનસ શામાંથી આપવાનું કીધું છે સામાન્ય અનામતમાં જેમાંથી બોનસ આપવાનું કીધું હોય તેને શું કઢવાનું ઉધાર તો સામાન્ય અનામત ખાતે ઉધાર

બોનસ ખાતે જમા બોનસ ખાતે જમા હવે સ્ટુડન્ટ સાતમા નંબરની આમનોનમાં તમારે શું કરવાનું શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર કાઢવાનો શેર હોલ્ડરોના શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલાનું બોનસ આપવાનું છે નેવ હજાર ચાલો પધી ગયો આઠમા નંબરનું પછી જો સ્ટુડન્ટ છેલ્લામાં તમને જો આમ મોસ્ટ આઈએમપી છે આ પૂછાય છે સ્ટુડન્ટ ડિબેન્ચર છ ટકા પ્રીમિયમે પરત કરવાના છે હવે ડિબેન્ચર પરત કરવાના છે ભાઈ ડિબેન્ચર પરત કરવાના છે એટલે ડિબેન્ચર અહીંથી કાઢી નાખવાના તો ડિબેન્ચરની કઈ બાકી જમા તો આપણે એને શું કરવાનું ઉધાર તો અહીંયા તમારે લખવાનું નવ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર નવ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તો કેટલા ડિબેન્ચર છે જો નવ ટકાના ડિબેન્ચર કેટલા છે તો કે બે લાખ

હવે ડિબેન્ચર હોલ્ડરોને આપણે પૈસા ચૂકવી દેવાના એટલે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર થઈ જશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર બે લાખ બાર હજાર બરાબર છે તે બેંક ખાતે જમા તે બેંક ખાતે શું કાઢેવાનું જમા ડિબેન્ચર હોલ્ડરોને પૈસા મળી ગયા અને છેલ્લી આમ નોંધ આ ડિબેન્ચર પરત પ્રીમિયમ છે એને તમારે માંડી વાળવાનું કોની સામે જામીનગીરી પ્રીમિયમ તો જામીનગીરી પ્રીમિયમમાં બધા બહુ પૈસા છે એટલે આપણે માંડી વાળી શકીએ આની કંઈ બાકી જમા તો એને શું કરી દેવાનું ઉધાર તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ગયેલા બાર હજાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા ગયેલા બાર તો સ્ટુડન્ટ બધી આમનો તમારી આ રીતે બને હવે અડધાને એવું લાગતું હોય કે સર આમનો ના ખબર પડી તો ફરી એકવાર સમજાવી દઉં છું સ્ટુડન્ટ જો એકદમ ઇઝી વસ્તુ છે અહીંયા તમારે શું કરવાનું સૌથી પહેલાં તમારે શું પરત કરવાનું પ્રેફરન્સ સર પરત કરવાના તો પ્રેફરન્સ સર પરત કરવાના તો પ્રેફરન્સ શેર મૂડી ખાતે શું કરવાનું ઉધાર પણ એ પ્રેફરન્સ સર કેવી રીતે પરત કરવાના પ્રીમિયમથી એટલે પ્રીમિયમ પણ ઉધાર થાય તો પ્રેફરન્સ સર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તો પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે જમા એટલે પહેલી આમનો તમને ખબર પડી હવે શું કરવાનું સ્ટુડન્ટ આપણે ઇક્વિટી શેર બહાર પડ્યા તો કેટલા ઇક્વિટી શેર બહાર પડ્યા તમે જો બે લાખના તો ઇક્વિટી શેર બહાર પાડે તો આપણી પાસે શું આવે બેંક તો બેંક ખાતે ઉધાર બંનેનું ટોટલ બે લાખ વીસ હજાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બે લાખ અને જામીનગીરી પ્રીમિયમ ખાતે બે લાખ પછી આ જામીનગી આ પ્રેફરન્સર પરત પ્રીમિયમને આપણે માંડી વાળવાનો છે તો પ્રેફરન્સર સર પરત પ્રીમિયમ અહીંયા શું છે ઉધાર તો પ્રેફરન્સ સર પરત પ્રીમિયમ શું કરવાનું જમા ઉધાર છે એટલે જમા અને જામીનગીરી પ્રીમિયમને ઉધાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે પૈસા ચૂકવી દેવાના તો પ્રેફરન્સ શેર હોલ્ડરોનું ખાતું ઉધાર થાય કેમ કે લાભ લેનાર થાય અને આપણી પાસેથી પૈસા જાય એટલે એ જમા થાય પછી આપણે એક યંત્ર વેચું યંત્ર વેચ એટલે પૈસા આવે એટલે બેંક ખાતે શું કરવાનું ઉધાર અને યંત્ર આપણી પાસેથી જાય એટલે શું કરવાનું જમા જે ડિફરન્સ હોય જમા બાજુ ડિફરન્સ હોય તો નફા નુકસાન ખાતે જમા ઉધાર બાજુ ડિફરન્સ આવે તો નફા નુકસાન ખાતે ઉધાર પછી આપણે બોનસ આપવાનો છે તો બોનસમાં નિયમ એવો છે સ્ટુડન્ટ જેમાંથી બોનસ આપવાનું હોય એને ઉધાર કરવા તો સામાન્ય અનામતમાંથી બોનસ આપવાનો છે એટલે સામાન્ય અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરોના બોનસ ખાતે જમા પછી બીજી આમનોમાં શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા પછી સ્ટુડન્ટ તમને કીધું છે ડિબેન્ચર છ ટકાના પ્રીમિયમે પરત કરવાના સ્ટુડન્ટ ડિબેન્ચર પરત કરે તો ડિબેન્ચરનું ખાતું ઉધાર થાય પણ એ ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના એટલે આપણને નુકસાન થાય એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ ઉધાર થાય અને એ પૈસા કોને આપવાના તો કે ડિબેન્ચર હોલ્ડરોને તો એમનું ખાતું જમા એમનું ખાતું જમા થાય કેમ કે હજુ પૈસા ચૂકવ્યા નથી હવે જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને પૈસા ચૂકવાઈ જશે તો એમનું ખાતું જે જમા હતું તે ઉધાર થશે તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે પૈસા ગયા એટલે બેંક ખાતે જમા અને હવે જે ડિબેન્ચર પરત પ્રીમિયમ આપણું નુકસાન હતું એને આપણા પ્રીમિયમની સામે સેટઅપ કરવાનું તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા હવે પાકું સરોવી બનાવવું હોય ને સ્ટુડન્ટ તો કેવી રીતે જો પાકું સરોઈ તમારે નવું બનાવવું અહીંયા સુધારીને બતાવું છું તો જો આ ઇક્વિટી શેર જે હતા ને એ આપણી પાસે કેટલા હતા સત્યાવીસો હતા સત્યાવીસો ઇક્વિટી શેર હતા અને બીજા આપણે નવા કેટલા બહાર પડેલા બે હજાર તો સત્યાવીસો વધતા કેટલા થઈ ગયા બે હજાર અને બીજા બોનસમાં કેટલા નવસો તો સ્ટુડન્ટ કરો કેટલા શેર થયા સત્યાવીસો શેર હતા નવસો બોનસમાં આપ્યા અને બીજા બે હજાર નવા બહાર પડ્યા તો કેટલા થયા સત્યાવીસો વધતા નવસો વધતા બે હજાર તો અહીંયા શેર કેટલા થઈ ગયા સ્ટુડન્ટ અહીંયા તમારા શેર થઈ ગયા છપ્પનસો કેટલા થઈ ગયા છપ્પનસો તો છપ્પનસો ગુણ્યા કરો પાંચ લાખ સાહીઠ હજાર અહીંયા આવી જશે સ્ટુડન્ટ કેલા પાંચ લાખ સાહીઠ હજાર ચાલો હવે આ પ્રેફરન્સ સર અહીંયા આવશે નહીં આ પ્રેફરન્સ સર કેમ નહીં આવે કેમ કે પ્રેફરન્સ સર આપણે શું કરી દીધા પરત કરી દીધા એટલે પ્રેફરન્સ સર આવશે નહીં ચાલો સામાન્ય અનામતની વાત કરીએ તો સામાન્ય અનામત આપણી પાસે છ લાખ છે એ સામાન્ય અનામતમાંથી કેટલા રૂપિયાનું બોનસ આપ્યું નેવ હજાર તો છ લાખમાંથી નેવ હજાર માઇનસ કરો છ લાખ માઇનસ નેવ હજાર તો અહીંયા આવશે પાંચ લાખ દસ હજાર અહીં કેટલા આવશે સ્ટુડન્ટ પાંચ લાખ અને દસ હજાર હવે જામીનગીરી પ્રીમિયમ કેટલું હતું પચાસ હજાર જો સ્ટુડન્ટ જણાવજો પચાસ હજારનું જામીનગીરી પ્રીમિયમ હતું એ જામીનગીરી પ્રીમિયમમાંથી અહીંયા જો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કર્યો એટલે માઇનસ કરો સાત હજાર પાંચસો પછી અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કર્યું કેટલું બાર હજાર તો માઇનસ કરી દો કેટલા સ્ટુડન્ટ બાર હજાર અને જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કર્યું હશે કઈ જગ્યાએ પર અહીં જામીનગીરી પ્રીમિયમ જમા છે કેટલું વીસ હજાર તો જમા છે એટલે પ્લસ કરો વીસ હજાર તો જામીનગીરી પ્રીમિયમ અહીંયા આવશે સ્ટુડન્ટ પચાસ હજાર પાંચસો પચાસ હજાર પાંચસો હવે આ ડિબેન્ચર આપણે ચૂકવી દીધા એટલે ડિબેન્ચર આવશે નહીં લેણદારો જેટલા હતા એટલા જ આવશે બરાબર છે હવે શું રહી ગયું સ્ટુડન્ટ તો અહીંયા જુઓ અહીંયા તમે કોઈ જગ્યા પર લખેલું નફા નુકસાન ખાતે ખબર આપણે યંત્ર વેચેલો અહીં નફા નુકસાન ખાતે જમા પચાસ હજાર તો અહીંયા ખાલી પચાસ હજાર લખી દેવું પડશે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે ચાલો હવે આપણે ટોટલ કરીએ તો કેટલા થશે પાંચ લાખ સાહીઠ હજાર વત્તા પાંચ લાખ દસ હજાર વત્તા પચાસ હજાર પાંચસો પચાસ હજાર પાંચસો વત્તા પચાસ હજાર વત્તા લેણદારો એક લાખ પચાસ હજાર તેર લાખ વીસ હજાર પાંચસો અહીં આવશે સ્ટુડન્ટ તેર લાખ વીસ હજાર પાંચસો આ બાજુ જોઈએ સ્ટુડન્ટ જમીન મકાન તો સેમનું સેમ જ રહેશે આ યંત્રો આ યંત્રો આપણે વેચી દીધા ને યંત્રો કેટલાના વેચી દીધેલા જો એક લાખ દસ હજારનું એક યંત્ર વેચી દીધું તો અહીં ચાર લાખ હતા ને તો ચાર લાખમાંથી ચાર લાખમાંથી એક લાખ દસ હજારનું યંત્ર વેચી દીધું તો હજુ યંત્ર કેટલાનું બાકી રહ્યું બે લાખ નહીં યંત્ર જો જમીન મકાન વિશે કશો કોઈ હવાલો છે નહીં ફર્નિચર વિશે નહીં યંત્ર યંત્ર સ્ટુડન્ટ આપણી પાસે કેટલાનું હતું ચાર લાખનો તો ચાર લાખના યંત્રમાંથી તમે કેટલાનું યંત્ર વેચી દીધું એક લાખ દસ હજારનો તો આ માઇનસ કરી નાખો એટલે બે લાખ નેવ હજાર સ્ટોક એવો નવો રહેશે દેવાદાર એવો નહીં રહે લેણી હુંડી બેંક શિલ્લક બદલાઈ જશે બેંક શિલ્લક કેટલી રાખવાની કીધેલી છે એક લાખ ત્રીસ હજાર પાંચસો ચાલો સ્ટુડન્ટ ટોટલ કરો એટલે દાખલો પતી જાય આપણો પાંચ લાખ વધતા પચાસ હજાર વધતા બે લાખ હજાર એક લાખ પચાસ હજાર બે લાખ અને એક લાખ ત્રીસ હજાર પાંચસો સ્ટુડન્ટ અહીંયા તમારો જવાબ ટોટલ થઈ જશે તેર લાખ વીસ હજાર પાંચસો તો સ્ટુડન્ટ જુઓ આ કોર્પોરેટનું તો જે પેપર હતું એકદમ સાલું જ પૂછાયેલું હતું બરાબર છે તો આ રીતે તમારે બધા દાખલા કરવાના છે તો ચાલો મિત્રો આવજો બાય બાય